चैप्टर 1 लेक्चर नंबर 5 वायरिंग डायग्राम। हम आपके वायरिंग डायग्राम सर्किल डायग्राम और सीएमओएस डायग्राम स्कीमेटिक डायग्राम के जो स्कीमेटिक डायग्राम तमने तो ये जो दिन स्टैंडर्ड सिंबल तरीके सामा आवे छे दिन इंडियन स्टैंडर्ड प्रमाणे आईएस 2032 पार्ट ए 1962 प्रमाणे तेना बड़ा सिंबल स्टैंडर्ड राखवामां आवे छे ते अप्रिजा आपे स्कीमेटिक डायग्राम ने तेनो सप्लाई लाइन हमेशा हॉरिजॉन्टल डायरेक्शन में दर्शावामां आवे छे अने बीजा कनेक्शन वर्टिकल डायरेक्शन में दर्शावामां आवे छे। ટર્નિંગ મુમેન્ટ હંમેશા લેફ્ટ કે રાઈટ સાઈડમાં હોય છે, સર્કિટમાં ઓપરેશનમાં આપણે લેફ્ટ સાઈડથી ફેરવીશું અને તેનામાં ક્રોસ વાયરિંગ આપણે ટાળવાનું છે। હવે આપણે જોઈશું વાયરિંગ ડાયાગ્રામ। આપણે વાયરિંગ ડાયાગ્રામ સૌથી સહેલાથી અને જે સહેલાથી સારી રીતે પણ સમજી શકીએ છીએ વાયરિંગ ડાયાગ્રામમાં આપણે તેને વાયરિંગ લે આવતી સમજીશું અને વાયરિંગ અકોર્ડિંગ નીચે વાયરિંગ અકોર્ડિંગ ડાયાગ્રામ આપણે વાયરિંગ ડાયાગ્રામમાં આપણે ટુ વેર હોય છે। વાયરિંગ ડાયાગ્રામમાં એક મલ્ટીલાઇન ડાયાગ્રામ હોય છે અને એક સિંગલ લાઇન ડાયાગ્રામ। મલ્ટીલાઇન વાયરિંગ ડાયાગ્રામમાં એક કરતાં વધારે લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે। સિંગલ લાઇન ડાયાગ્રામમાં એક વર્ષ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં કેટલા લાઇનનો યુઝ કરે છે તે લાઇનમાં નંબર વાઇઝ દર્શાવવામાં આવે છે। ફાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરી તેમાં અલગ અલગ રૂલ્સ હોય છે। સ્વિચ અને સ્વિચને હંમેશા સ્વિચમાં કનેક્ટ કરવામાં આવે છે, જે લૂપ કરે તેને જ્યારે લૂપ કરવાનું હોય છે તે ન્યુટ્રલમાં કનેક્ટ કરવામાં આવે છે અને હંમેશા કનેક્ટિંગ ફેઝ અને ન્યુટ્રલમાં કરવામાં આવે છે તેમાં જો એક લેમ્પને કોઈ એક સ્વિચથી કંટ્રોલ કરવા માટે સિંગલ સ્વિચનો ઉપયોગ થાય છે, બે જગ્યાએથી ઉપયોગ કરવા માટે ડ્યુઅલ સ્વિચનો ઉપયોગ થાય છે અને એક લેમ્પને અલગ અલગ જગ્યાએથી બે કરતાં વધારે જગ્યાએથી ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે સર્કિટ ડાયાગ્રામના 3 પોઈન્ટ તરીકે દર્શાવવામાં આવે છે। સર્કિટ ડાયાગ્રામમાં ફેઝ દર્શાવવામાં આવે છે, હંમેશા ફેઝમાં દર્શાવેલ છે, પછી બલ્બમાં જશે, પછી આ પૂરી થાય છે, પછી આવી સ્વિચ સ્વિચ દ્વારા જે આગળની સ્વિચમાં દર્શાવવામાં આવે છે તે તેનું બીજું કનેક્શન છે, તે રેગ્યુલેટર તરીકે તેનો મલ્ટીલાઇન ડાયાગ્રામનો વાયરિંગ ડાયાગ્રામ દર્શાવવામાં આવે છે, એક કરતાં વધારે લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે એક સ્વિચ છે જેને કનેક્ટ કરવામાં આવે છે, પછી એનું મલ્ટીલાઇન જોડે જેવી પાછળ સમજી વાયરિંગ ડાયાગ્રામ દર્શાવવામાં આવે છે, એનું મલ્ટીલાઇન ડાયાગ્રામ એ દર્શાવવામાં આવે છે અને આગળ લાઇનો સિંગલ લાઇન ડાયાગ્રામ દર્શાવવામાં આવે છે, ત્યાં બે લાઇનનો ઉપયોગ બે લાઇન દર્શાવવામાં આવે છે, ત્રણ લાઇન છે જેમ કે આમાં ત્રણ લાઇન દર્શાવવામાં આવે છે, એક સ્વિચ દ્વારા બે લેમ્પને કંટ્રોલ કરવામાં આવે છે, એક સ્વિચ
દ્વારા કેવી રીતે એટલે આપણા પ્લેસ હોય છે એટલે સ્વીચ રાખવામાં આવે છે કરવા માટે હા આપણે જોડાણ વાયરિંગ છે આગળ જતા ચાલુ કરીશું ચાલુ થશે આગળ જતા બીજી સ્વીચ ચાલુ ત્રીજી સ્વીચ ચાલુ કરીશું એટલે આગળનું લેમ્પ ઓફ થઈ જશે અને આગળ જતા સ્વીચ જો ચાલુ કરીશું તો લેમ્પ પાછળનો લેમ્પ પાકો ઓફ થઈ જશે આવી સ્વીચ ઓફ કરીને પછી આગળ જઈશું સ્વીચ બંધ કરી દઈશું તો આ પાછળનો બલ્બ દર્શાવે છે ઇન્ટરમિડિયેટ સ્વીચ ઓરિજિનલ લાઈન દર્શાવે છે ક્રોસમાં દર્શાવે આ લેમ્પની ત્રણ જગ્યાએથી આપણે લેમ્પ ઓન થશે અને એમ ઓન અને એમ ટુ જો ઓફ કન્ડિશનમાં હશે